કુસ્તીમાં મહિલા પહેલવાનોના શોષણ મુદ્દે પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહના વિરોધનો વિવાદ હજુ પણ યથાવત છે. પહેલવાન બજરંગ પુનિયાએ પદ્મશ્રી એવોર્ડ પરત કર્યા પછી હવે મહિલા પહેલવાન વિનેશ ફોગાટે પણ તેના ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી દીધા છે. મળતી માહિતી અનુસાર વિનેશ એવોર્ડ પાછા આપવા પીએમઓ જઈ રહી હતી ત્યારે રસ્તામાં પોલીસે રોકતા તેણે કર્તવ્ય પદ પર બેરિકેડ્સ પર એવોર્ડ છોડી દીધા હતા. એવોર્ડ પરત કરતી વખતે વિનેશ ફોગાટે આ દિવસ કોઈ ખેલાડીના જીવનમાં ન આવે તેમ જણાવ્યું હતું. આ સાથે જ દેશની મહિલા પહેલવાનો ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હોવાનું પણ કહ્યું હતું. મહત્વનું છે કે વિનેશ ફોગાટે 26 ડિસેમ્બરે જ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી દીધી હતી. રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણસિંહના વિશ્વાસુ સંજયસિંહ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા. આથી બ્રિજભૂષણનો વિરોધ કરી રહેલા પહેલવાનો સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સહિતના પહેલવાનો નારાજ થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.